નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કી ન્યૂઝ. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ આધારિત આ દિવસને ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે ઈચ ફોર ઇક્વાલિટી. તો આ જ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કી ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રૂઝાન ખંભાતવાલા, ડોક્ટર જીડી સિંહ અને રૂપેશા. તો પ્રથમ તો આપ સૌનું સ્વાગત છે. રૂઝાન બેન, સૌથી પ્રથમ તો હું આપને પૂછવા માંગીશ કે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે અને સ્પેશિયલી આ વખતે જે થીમ છે એ છે ઈચ ફોર ઇક્વાલિટી, તો આપ શું કહેવા માંગશો એ મુદ્દે? સૌથી પહેલા તો બધા બહેનો અને ખાસ મારા ભાઈઓ અને હેપી વુમેન્સ ડે. કારણ કે નોર્મલી આપણે કોઈકનો જન્મદિવસ બનાવતો તો બીજા લોકો વધારે ખુશ થવા જોઈએ, એટલે મેં ખાસ મારા ભાઈઓ કહ્યું કે હેપી વુમેન્સ ડે. વુમેન્સ ડે એટલે મનાવવામાં આવે છે કારણ કે જે જેમ બર્થડે મનાવવામાં આવે તે વુમેન્સ ડે મનાવવામાં આવે. કારણ કે નોર્મલ લોકો બોલે કે ભાઈ 365 દિવસ તો વુમેનના હોય છે, પણ અમે અગ્રી નથી કરતા. કારણ કે 365 દિવસ વુમેનના નથી હોતા, 364 દિવસ ભાઈઓનો હોય છે, એક દિવસ વુમેનનો હોય છે, એટલે એના માટે હેપી વુમેન્સ ડે. જ્યારે ઈચ ફોર ઇક્વાલિટી કેમ આ બધી થીમો આવે છે, હર વર્ષે નવી થીમો આવે છે બહેનો રિલેટેડ, અને એવું થીમનો મતલબ એ છે કે આખું વર્ષ આપણે એને પ્રેક્ટિસ કરીએ અને આપણે એનું અમલીકરણ કરીએ. હવે ઈચ ફોર ઇક્વાલિટીનો મતલબ એમ થયો છે કે અત્યાર સુધી આપણે જે બહેનોનું શું કહેવાય સમાવડીની વાત કરી રહ્યા છે, અને ઇટ્સ જસ્ટ ડાયલોગ કે બહેનો પુરુષની સમાવડી, પણ આપણે પછી કહીએ છીએ કે ના અમે સમાવડીથી વધારે ઊંચું ના, બધું જે બધા ડાયલોગ ચાલે છે એની જગ્યાએ છે. અત્યારે હું ડાયલોગ નહીં મારીશ. ઈચ ફોર ઇક્વાલિટીનો મતલબ એ છે કે જે આપણે આખા દુનિયામાં આપણે જયારે ઇક્વાલિટીની વાત કરીએ છીએ તો તમે હું બધા એક પાર્ટ છીએ આ વર્લ્ડનો, વી આર અ પાર્ટ ઓફ ધીસ વર્લ્ડ. એટલે જ્યાં સુધી આખું વર્લ્ડ વિચારશે નહીં કે આપણે ઇક્વાલિટી રાખવી છે, નોટ જસ્ટ ઇન ટર્મ્સ ઓફ કે એ બહેનોની ઇક્વાલિટી, પણ આપણે જે કામો કરીએ છીએ. એક્ઝામ્પલ આપું કે લેટ અસ સ્ટાર્ટ, અગર હું બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું યા જોબ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો બહેનોનો ઓછો પે સ્કેલ મળે. બિઝનેસ પોઈન્ટ ઓફ હું પછી વધારે ડિટેલ કરીશ, પણ ટુ મેક ઇટ ફાસ્ટ, બહેનોને બિઝનેસમાં એટલું ઇન્વેસ્ટમેન્ટ ના મળે જેટલું ભાઈઓને મળે. પર્સનલ લાઈફમાં જુઓ તો ઘણીવાર જમવાનું ઓછું મળે ભાઈની કમ્પેરિઝનમાં, યા ઘણીવાર તમે આપણે શું કહેવાય પ્રોફેશનલ લાઈફમાં જુઓ તો એ લોકોને ગ્લાસ સીલિંગ નડે, તરક્કી ના થાય એટલી જલ્દી. એટલે યુ નો ધેર આર લોટ ઓફ થિંગ. એટલે ધ પોઈન્ટ વિચ વી વોન્ટ ટુ મેક કે આ થીમ એટલે છે કે ભાઈ બધા જ્યાં સુધી જોડે મળીને કામ નહીં કરશું ત્યાં સુધી ઇક્વાલિટી નથી મળવાની, એટલે ઈચ ફોર ઇક્વલ એટલે આ થીમ. હવે હું આપને